मित्रों હવે આપણે જોવાના છે ધોરણ 9 ની અંદર માં સેકન્ડ ચેપ્ટર અને તે છે પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ વિશે અને આ ટોપિક કંઈક નવો નથી તમે ફર્સ્ટ ચેપ્ટર માં જોયું ને યુરોપિયન પ્રજાનો ભારતમાં આગમન તો સમજી લો કે એ જ યુરોપિયન પ્રજાઓ ભારતમાં આવી એ પહેલા તેણે એશિયા અને આફ્રિકાના દેશોમાં કેવી રીતે સત્તા જમાવી તો અને પ્રથમ વિશ્વયુદ્ધ કેવી રીતે થયું तो એવું કહેવાય છે કે પશ્ચિમ યુરોપના રાષ્ટ્રોની સત્તા લાલસા અને સામ્રાજ્યવાદની ભૂખ સામ્રાજ્યવાદ એટલે બીજા રાષ્ટ્રો ઉપર શાસન કરવાની અથવા સત્તા જમાવવાની આ ભૂખ અને પ્રદેશ લાલસાને લીધે તેણે એશિયા અને આફ્રિકાના ઘણા બધા દેશોમાં જઈને પોતાની સંસ્થાઓ સ્થાપી અને તેમની સત્તાનો ત્યાં ઘણી વિસ્તાર કર્યો હવે થયું એવું કે આ પશ્ચિમ યુરોપના જેટલા પણ રાષ્ટ્રો હતા ને એ રાષ્ટ્રો વચ્ચે એશિયા અને આફ્રિકામાં પોતાની સંસ્થા સ્થાપવા માટે સ્પર્ધા શરૂ થઈ ગઈ કારણ કે આ બે રાષ્ટ્રો આ એશિયા અને આફ્રિકા ખંડના જુદા જુદા રાષ્ટ્રો એવા હતા કે જે સૌથી સમૃદ્ધ હતા અને એ પ્રદેશોમાં ખનિજ સંપત્તિથી લઈને કૃષિ સંપત્તિ અને એવી ઘણી બધી કલાઓ ત્યાં ઘણી જાણીતી હતી અને આ પ્રદેશોમાં પોતાના રાષ્ટ્રને સમૃદ્ધ કરવાની એક લાલસા હતી જેના કારણે કહેવાય છે કે પશ્ચિમ યુરોપના આ રાષ્ટ્રોએ એશિયા અને આફ્રિકામાં જઈને સંસ્થાનો સ્થાપવા માટે એટલે કે સત્તા સ્થાપવા માટે સ્પર્ધાઓ શરૂ કરી દીધી હવે થાય એવું છે કે પશ્ચિમ યુરોપના આ સંસ્થા ભૂખ્યા દેશો સંસ્થા ભૂખ્યા એટલે આ લોકોને એક પ્રકારની ભૂખ હતી બીજા રાષ્ટ્રોને ઉપર સત્તા જમાવવાની એ રાષ્ટ્રો ઉપર પોતાનો ગુલામ બનાવવાની તો એવું કહેવાય છે કે પશ્ચિમ યુરોપના આ સંસ્થાન ભૂખ્યા દેશોએ એશિયા અને આફ્રિકાના દેશોને આર્થિક દ્રષ્ટિએ સામાજિક દ્રષ્ટિએ અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ બહુ મોટું નુકસાન પહોંચાડ્યું અને વિશ્વ રાજકારણમાં તેના એવા પરિણામો આવ્યા શા માટે કારણ કે પશ્ચિમ યુરોપના સંસ્થાન ભૂખ્યા દેશોએ એશિયા અને આફ્રિકાના દેશોને આર્થિક સામાજિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ બહુ મોટું નુકસાન પહોંચાડ્યું આ નુકસાનના પરિણામે સમગ્ર વિશ્વ રાજકારણમાં એવા પરિણામ આવ્યા કે જેના લીધે દુનિયાના દેશોએ પ્રથમ વિશ્વયુદ્ધનો સામનો કરવો પડ્યો અને રશિયાની અંદર બોલ્શેવિક ક્રાંતિ થઈ આ શું છે એ ટોપિક આવશે ત્યારે આપણે સ્ટાર્ટ કરીશું ખ્યાલ આવી ગયો હવે આપણે જોઈએ નવો ટોપિક એ છે પશ્ચિમ યુરોપ અને એશિયા આફ્રિકાના સંસ્થાનમાં આપણે આગળ એવું સમજાવે કે પશ્ચિમ યુરોપના રાષ્ટ્રોની સામ્રાજ્યવાદ અને સંસ્થાનવાદ તેમજ પ્રદેશ ભૂખની લાલસાને કારણે તેમણે એશિયા અને આફ્રિકાના ઘણા બધા રાષ્ટ્રોમાં પોતાની સંસ્થાઓ સ્થાપવાનું શરૂ કરી દીધું અને આ સત્તા સ્થાપવા માટે તેમણે કહેવાય છે કે આર્થિક દ્રષ્ટિએ સામાજિક દ્રષ્ટિએ અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ ઘણું નુકસાન પહોંચાડ્યું અને આ બધા પ્રદેશોમાં એટલે કે એશિયા અને આફ્રિકાના જુદા જુદા રાષ્ટ્રોમાં આ પશ્ચિમ યુરોપના રાષ્ટ્રોએ જુદા જુદા ભાગો ઉપર પોતાની સત્તા લાલસા મેળવવાનો પ્રયાસ શરૂ કરી દીધો અને આ પ્રયાસની અંદરમાં પાડોશી રાષ્ટ્રો જે એમના હતા પશ્ચિમ યુરોપના રાષ્ટ્રો જે હતા એકબીજાનો દુશ્મન થઈ ગયા કારણ કે બધાએ જ એશિયા અને આફ્રિકાના સમૃદ્ધ પ્રદેશો ઉપર વિજય મેળવવો હતો એ પ્રદેશો ઉપર એ રાષ્ટ્રો ઉપર કબજો જમાવવો હતો અને પોતાના રાષ્ટ્રને સમૃદ્ધ કરવું હતું આ પરિસ્થિતિમાં થાય શું છે તે સાંભળજો એવું કહેવાય છે કે એશિયા અને આફ્રિકાનો આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવામાં જરાક ધ્યાન આપવું એવું કહેવાય છે કે એશિયા અને આફ્રિકામાં આ બે જે ખંડ જે છે એશિયા અને આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવામાં પશ્ચિમ યુરોપના રાષ્ટ્રો મુખ્ય હતા અત્યારે આપણે વાત કરી કયા રાષ્ટ્રો એશિયા તમારો ક્વેશ્ચન સજ છે કે કયા રાષ્ટ્રોએ એશિયા અને આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવા મુખ્ય હતા તો પશ્ચિમ યુરોપના રાષ્ટ્રો કેમ પશ્ચિમ યુરોપના રાષ્ટ્રો કારણ કે આ પશ્ચિમ યુરોપના રાષ્ટ્રોની સામ્રાજ્યવાદી લાલસા એટલે પ્રદેશ ભૂખ મેળવવાની લાલસાએ
તેમના પાડોશી રાષ્ટ્રને પણ છોડ્યા નહીં. આ એક પ્રકારની છે ને લાલચ કહેવાય, ભૂખ કહેવાય. ખ્યાલ આવી ગયું? અને આ પર ભૂખ એવી હોય છે ને કે જે કોઈને પણ નહીં છોડે, બરાબર છે? એટલે કે એક સામાન્ય ઉદાહરણથી સમજાવવાનો પ્રયાસ કરો છો. માની લો કે સિંહોનું એક જોડું છે, બરાબર છે? એમાં સિંહોના જોડાની અંદર બીજા ચાર પાંચ સિંહો છે. હવે એક સિંહ એવો છે જે શિકાર કરે છે બહુ ખૂબ મહેનતથી, બહુ ભૂખ્યો હોય છે, તો સ્વાભાવિક રીતે જ્યાં સુધી એની ભૂખ નહીં સંતોષાશે ત્યાં સુધી તે બીજા સિંહોના જૂઠોને પોતાની પાસે આવવા દેશે નહીં, બરાબર? અને ધારશે ને તો એ બીજા એના જૂઠ સમૂહના સિંહને નુકસાન પણ પહોંચાડી શકશે. અને અહીંયા પણ કંઈક આવું જ થાય છે. શું થાય છે સાંભળો, કે એશિયા આફ્રિકાના સંસ્થાનો સ્થાપવામાં કયા રાષ્ટ્રો મુખ્ય હતા? પશ્ચિમ યુરોપના રાષ્ટ્રો. અને તેમની આ જ સામ્રાજ્યવાદી લાલસાએ તેમના પાડોશી રાષ્ટ્રોને પણ છોડ્યા ન હતા, બરાબર છે? હવે આના કારણે થયું શું? તો નેધરલેન્ડ, બેલ્જિયમ અને લક્ઝમબર્ગ જે હતા ને એના ઉપર સ્પેનનો કબજો હતો. ચલો સ્પેન પર, સ્પેનનો કબજો કોના કયા કયા રાષ્ટ્રો ઉપર રહ્યો? નેધરલેન્ડ, બેલ્જિયમ અને લક્ઝમબર્ગ ઉપર. પણ પાછળથી થયું એવું કે નેધરલેન્ડ, બેલ્જિયમ અને લક્ઝમબર્ગના કેટલાક પ્રાંતો હતા, રાજ્યો, એનો કેટલોક ભાગ કોણે પડાવી લીધો? ફ્રાન્સે પડાવી લીધો, બરાબર છે? એટલે નેધરલેન્ડ, બેલ્જિયમ અને લક્ઝમબર્ગ ઉપર કોનો કબજો રહ્યો? ફ્રાન્સ, સોરી, સ્પેનનો. અને આ જ સ્પેનનો કબજો તો હતો જ આ ત્રણ દેશોની ઉપર, પણ આ ત્રણ દેશોના કેટલાક પ્રાંતો, કેટલાક રાજ્યો કોણે પડાવી લીધા? ફ્રાન્સે પડાવી લીધા, બરાબર છે? હવે આ પરિસ્થિતિમાં બીજી એક ઘટના બને છે. એટલે તમને એટલું તો ખ્યાલ આવી ગયું કે આ જગ્યા ઉપર સૌથી પહેલું કહેવાય છે કે શક્તિશાળી શાસક કયું કહેવામાં આવી શકે? તો સ્પેન, બરાબર છે? હવે આ પ્રદેશમાં એવું થાય છે કે પોર્ટુગીઝ શાસક, એટલે પોર્ટુગલો, પોર્ટુગીઝ શાસક એટલે કે પોર્ટુગીઝ રાજા, એ લોકોના કોઈ વારસદાર હતા નહીં, બરાબર? દીકરો, દીકરી એવું કશું હતું નહીં. એટલે પોર્ટુગીઝ રાજાઓ શું થયા? જેનો વારસદાર ન હોવાના કારણે મૃત્યુ પામ્યા. અને આ પોર્ટુગીઝોના સાથે લોહીનો સંબંધ ધરાવતા હતા સ્પેનના લોકો. તો થયું શું? પોર્ટુગીઝ રાજા મૃત્યુ પામે તો પોર્ટુગલનો આખું શાસન કોના હાથમાં આવી જાય? તો સ્વાભાવિક રીતે સ્પેન. ફરી પાછું સમજાવું, ધ્યાન આપજો શું કહેવા માંગુ છું. તે સ્પેન પાસે કયા કયા પ્રદેશનો કબજો હતો? નેધરલેન્ડ, બેલ્જિયમ અને લક્ઝમબર્ગ. પાછળથી જ આ નેધરલેન્ડ, બેલ્જિયમ અને લક્ઝમબર્ગના કેટલાક પ્રાંતો કોણે પડાવી લીધા? ફ્રાન્સ. એટલે એટલો ખ્યાલ આવી ગયો કે આ સમયે શક્તિશાળી શાસક કઈ થઈ ગયો? સ્પેન. હવે આ પરિસ્થિતિમાં બીજી એક ઘટના બને છે કે પોર્ટુગીઝ રાજાઓ વારસદાર ન હોવાના કારણે, વારસદાર ન હતા એટલે બિન વારસ શું થયા? મૃત્યુ પામ્યા. હવે આ પોર્ટુગીઝ શાસકોની સાથે લોહીનો સંબંધ ધરાવતા કોણ હતા? સ્પેન હતા. હવે સ્વાભાવિક રીતે જે પોર્ટુગીઝ રાજા જો અવસાન પામે તો સંપૂર્ણ પોર્ટુગલ, તેના પ્રદેશો અને તેના પ્રાંતો સ્વાભાવિક રીતે કોના હાથમાં આવી જાય? સ્પેનના રાજાના હાથમાં. તો અહીંયા પણ એવું થાય છે કે પોર્ટુગીઝ શાસક બિન વારસ મૃત્યુ પામ્યા અને આ જ લોહીના સંબંધને કારણે સ્પેનના રાજા હસ્તક પોર્ટુગલ પણ આવી ગયું, બરાબર? એટલે નેધરલેન્ડ, બેલ્જિયમ, લક્ઝમબર્ગ અને ત્રીજું કયું? પોર્ટુગલ પણ કોની પાસે આવી ગયું? સ્પેન પાસે. જેના કારણે થાય શું છે કે છ દાયકા એટલે કે 60 દાયકો એટલે 10 વર્ષ કહેવાય અને 6 દાયકા એટલે 60 વર્ષ કહેવાય. જેના કારણે 6 દાયકા એટલે કે 60 વર્ષ સુધી બિન યુરોપિય દેશોમાં, એટલે કે એવા દેશો જ્યાં યુરોપિયન પ્રજા રહેતી ના હોય, તો આવા દેશોમાં સંસ્થાનો સ્થાપવાનો એકમાત્ર ઇજારો એટલે આના સિવાય, એટલે કે સ્પેન સિવાય બીજું ક્યાં આગળ કોઈ જોવા મળે નહીં. તો એનો સંપૂર્ણ ઇજારો એકમાત્ર કયા રાષ્ટ્રો પાસે રહ્યો? સ્પેન પાસે. એટલે ખબર પડી ગયો કે એશિયા અને આફ્રિકામાં સંસ્થાનવાદ સ્થાપવા પશ્ચિમ યુરોપની અંદરમાં પહેલું કઈ જોવા મળે છે? સ્પેન વિશે જોવા મળી જશે. ચાલો હવે આ પરિસ્થિતિમાં થયું શું કે એ જ રીતે ફ્રાન્સ અને ઓસ્ટ્રેલિયાની પ્રદેશ ભોગનો શિકાર બની ગયો ઇટાલી અને જર્મની. શું કીધું છે?
જે રીતે તમે જોઈ ગયા કે સ્પેને કેવી રીતે પ્રદેશોનો કબજો કર્યો, બરાબર છે? પછી આપણે જોઈએ કે પોર્ટુગીઝ રાજા મૃત્યુ પામ્યા એટલે એના મોટા ભાગનો જે પ્રદેશ આખો પોર્ટુગલ કોને પાસે આવી ગયો? સ્પેન રાજા પાસે. તો અહીંયા પણ એવું થાય છે કે એ જ રીતે આ ફ્રાન્સ અને ઓસ્ટ્રિયાની પ્રદેશ ભૂખનો શિકાર કોણ બની ગયું? ઇટાલી અને જર્મન. એટલે કહેવાનો અર્થ શું છે? ઇટાલી અને જર્મન કોના કબજામાં આવ્યું? ફ્રાન્સ અને ઓસ્ટ્રિયા પાસે. જો કે કેવું કહેવાય છે કે એશિયા અને આફ્રિકાના દેશો પર સ્વતંત્ર યુરોપિયન સત્તાની પકડ મજબૂત બની, એટલે ઇંગ્લેન્ડ રાષ્ટ્રની. હવે ટોપિક સ્ટાર્ટ થાય છે ધીમેથી, ઇંગ્લેન્ડ એન્ટર થાય છે. તો એવું કહેવાય છે કે જો કે જ્યારે એશિયા આફ્રિકાના દેશો પર સ્વતંત્ર યુરોપિયન સત્તાની પકડ મજબૂત બન રહી હતી ત્યારે આ બધા જ દેશો એટલે કે ઇટાલી, ફ્રાન્સ, જર્મની, ઓસ્ટ્રિયા, સ્પેન, બરાબર છે, એ બધા ધીમે ધીમે સ્વતંત્ર થઈ ગયા. અને આ બધા જેટલું જો જે ગુલામ હતા એ સ્વતંત્ર થઈ ગયા, એટલે સ્વાભાવિક રીતે જે સ્વતંત્ર થયેલા રાષ્ટ્રો હતા તે એ શું કરશે? એમના માલિકો એટલે જેમણે એમને ગુલામ બનાવ્યા એમની પાસેથી કંઈ ને કંઈ શીખશે અને બીજાને ગુલામ બનાવશે. આનો ભોગ આપણે ભારત પણ બનેલા છે. તો કહેવાય છે કે સ્વતંત્ર થઈ ગયા અને તેમણે પણ પોતાના અગાઉના માલિકોના માર્ગે ચાલીને એશિયા તેમજ આફ્રિકાના કેટલાક રાજ્યને પોતાના સત્તા હસ્તક લઈ લીધા. આ સ્વતંત્ર યુરોપિયન સત્તા એટલે ઇંગ્લેન્ડ કહેવાશે. તો હવે આપણે જોઈએ છે એશિયા અને આફ્રિકામાં કેવી રીતે ઇંગ્લેન્ડે પોતાની પકડને મજબૂત બનાવી. તો એશિયામાં સંસ્થાનવાદ, એવું કહેવાય છે કે ઇંગ્લેન્ડે ભારતમાં પગડંડો જમાવ્યો. કયા દેશમાં? ભારતમાં. અને પગડંડો ભારતમાં પગડંડો જમાવવાથી એમને સત્તા લાલસાની ભૂખ અટકી નહીં. અને કહેવાય છે કે ઇંગ્લેન્ડે ભારતમાં પગડંડો જમાવ્યા પછી ભારતના જ પાડોશી દેશો જે હતા જેમ કે શ્રીલંકા, મ્યાનમાર એટલે કે હાલનું બર્મા, સિંગાપુર અને મલાયામાં પણ તેમણે સામ્રાજ્યવાદ સ્થાપ્યો, એટલે કે આ બધા દેશોને પણ ગુલામ બનાવ્યા. કહેવાય છે કે ઇંગ્લેન્ડે આગળ વધીને એટલે કે ભારત, શ્રીલંકા, મ્યાનમાર, સિંગાપુર અને મલાયા આમાં તો કબજો જમાવ્યો જ, પણ આગળ વધીને તેણે ક્યાં પ્રવેશ કર્યો? ચીનનો. કારણ કે આપણે તરત જ ભારતની ઉપરની બોર્ડર ચીન ચાલુ થઈ જાય પ્રવેશ, એટલે જો ધ્યાન આપજો આપણે પાડોશી રાષ્ટ્રને કબજે કરી લીધો. એટલે કહેવાય છે કે ઇંગ્લેન્ડે આગળ વધીને ચીનમાં પ્રવેશ કર્યો. પરંતુ કહેવાય છે કે અફીણનો વેપાર ચીનમાં બહુ મોટા પ્રમાણમાં થતો, એટલે કહેવાય છે કે તેમણે આ વેપાર બી કરવો હતો અને સમૃદ્ધ થવું હતું. તો અફીણના વેપારના કારણે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુદ્ધ થયું 1839 થી 1842 માં, 3 વર્ષ ચાલ્યું, બરાબર છે? અને સાંભળજો, અફીણના વેપારના કારણે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે જે યુદ્ધ થયું ને જેને ઇતિહાસમાં અફીણ વિગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ યુદ્ધમાં સ્વાભાવિક રીતે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુદ્ધ થાય તો અત્યારનો શાસનની પકડો ચીન બહુ શક્તિશાળી છે, પણ તે સમયે ઇંગ્લેન્ડ શક્તિશાળી હતું. તો સ્વાભાવિક રીતે અફીણ વિગ્રહની અંદરમાં ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે જે યુદ્ધ થાય છે એમાં સ્વાભાવિક રીતે કોની હાર થવાની સંભાવના વધી જાય? તો ચીનની. તો અહીંયા છે કે આ યુદ્ધમાં ચીનનો પરાજય થવાથી ચીન હાર્યું, એટલે ચીનના બીજા 5 જેટલા બંદરો પણ ઇંગ્લેન્ડને વેપાર કરવા માટે મળતા તેમની સત્તામાં વધારો થઈ ગયો. અને આપણા સંસારનો એક નિયમ છે, જે કમજોર હોય ને એને બીજા રાષ્ટ્રો પણ હજુ કમજોર બનાવે. હવે થયું પણ શું કે ઇંગ્લેન્ડે ચીનને યુદ્ધમાં હરાવ્યું, ચીનના 5 જેટલા બંદરો વેપાર કરવા માટે લઈ લીધા, અને આ જ ચીનની નબળાઈનો લાભ લીધો જાપાન, રશિયાએ, ફ્રાન્સ, બેલ્જિયમ અને અમેરિકાએ પણ તેને કબજામાં લીધું અને પોતાના વેપારી અને રાજકીય અધિકારો તેમણે મેળવ્યા. આટલે હજુ અટકતું નથી. હવે એવું થાય છે કે તે સમયની અંદરમાં પશ્ચિમ એશિયા, પશ્ચિમ યુરોપ નથી, પશ્ચિમ એશિયા, હવે એશિયા ખંડમાં આપણે જોઈએ છે તો પશ્ચિમ એશિયાના રણ વિસ્તાર એટલે તમને ખબર હશે કુવેત, સાઉદી અરેબિયા, બરાબર ને? તો પશ્ચિમ એશિયાના રણ વિસ્તારમાં વિપુલ પ્રમાણમાં
खनिज तेल मळी आव्या। હવે ખનિજ તેલ મળે એટલે તમે જાણી શકો છો કે ખનિજ તેલ ઔદ્યોગિક દેશ માટે સૌથી ઇમ્પોર્ટન્સ કહેવાય। તો થાય શું છે, પશ્ચિમ એશિયાના રણ વિસ્તારમાં વિપુલ પ્રમાણમાં નીકળતા ખનિજ તેલે યુરોપિયન પ્રજાઓ અને સંસ્થાઓને સ્થાપવા માટે આકર્ષ્યા, જેના કારણે પશ્ચિમ એશિયાના દેશોનીમાં ધ્યાન આપજો, ઇંગ્લેન્ડ જર્મની રશિયા અને અમેરિકાએ ઈરાન, ઇરાક, કુવેત અને સૌદી અરેબિયા તેમજ બહેરીનમાં તેલની કંપનીઓ સ્થાપી અને પોતાના હિતો જાળવવાનો તેણે પ્રયાસ કર્યો। કારણ કે આટલું મોટું રોકાણ ઇંગ્લેન્ડ, અમેરિકા બરાબર રશિયા અને જર્મની સિવાય બીજું કોઈ કરી શકતું નહીં હતું, કારણ કે સૌથી સમૃદ્ધ શાસક એ હતું। એટલે તેમણે ધ્યાન આપજો, ઈરાન, ઇરાક, કુવેત, સાઉદી અરેબિયા અને બહેરીનની અંદરમાં ખનિજ તેલની કંપનીઓ સ્થાપી અને તેને પણ પોતાનો ગુલામ રાષ્ટ્ર બનાવી દીધું। તો આ રીતે ઇંગ્લેન્ડે બરાબર જર્મનીએ ફ્રાન્સે અમેરિકાએ કહેવાય છે કે એશિયાના દેશોમાં પોતાના સંસ્થાનો સ્થાપ્યા। બરાબર છે, નવા વિડિયોની અંદરમાં આપણે આફ્રિકામાં કેવી રીતે સંસ્થાનો સ્થાપ્યા છે તે આપણે જોઈશું। ઓકે, ચલો હવે આપણે જોવાના આફ્રિકામાં સંસ્થાનવાદ શરૂઆત ક્યાંથી થાય છે, જરા ધ્યાન આપજો। એવું કહેવાય છે કે 15મી સદીના અંત ભાગમાં આફ્રિકાનો દક્ષિણ ભાગ એટલે મતલબ કેપ ઓફ ગુડ હોપ, કહેવાય છે કે 15મી સદીના અંત ભાગમાં આફ્રિકાના દક્ષિણ ભાગમાં સૌ પ્રથમ કઈ પ્રજાએ સંસ્થાનો સ્થાપ્યા, તો ડચ પ્રજા। ડચ પ્રજા સૌથી પહેલી આવેલી આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવા માટે, અને ત્યારબાદ ડચ પ્રજા પછી આવી ગયું ઇંગ્લેન્ડ, અને ઇંગ્લેન્ડે કેપ ઓફ ગુડ હોપ વાળો કેપ છે ને એમાં સંસ્થાનો સ્થાપ્યા, અને ફ્રાન્સે ઉત્તર આફ્રિકાના અલ્જીરિયામાં વેપારી મથકોની સ્થાપના કરી। સમજ પડી ગયો, 15મી સદીના અંત ભાગમાં આફ્રિકાના દક્ષિણ ભાગમાં સૌપ્રથમ કોણ આવ્યો, તો ડચ પ્રજાએ પોતાના સંસ્થાનો સ્થાપ્યા, અને ડચ પ્રજા પછી ઇંગ્લેન્ડે કેપમાં વેપારી મથકો સ્થાપ્યા, અને ફ્રાન્સે ઉત્તર આફ્રિકાનો કયો પ્રદેશ આવ્યો, અલ્જીરિયામાં વેપારી મથકો સ્થાપ્યા। આ વેપારી મથક સ્થાપવાનું કારણ શું હતું, તો ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ। તો કહેવાય છે કે ઇંગ્લેન્ડની આ ઔદ્યોગિક ક્રાંતિના કારણે ઇંગ્લેન્ડ અને બીજા બધા રાષ્ટ્રને કાચો માલ બહુ સરળતાથી મળી શકે તેમ હતું, એકમાત્ર કયા દેશોમાં, આફ્રિકાના દેશોમાં। એટલે કહેવાય છે કે ઔદ્યોગિક ક્રાંતિને કારણે કાચા માલની પ્રાપ્તિ અને તૈયાર માલના વેચાણ માટે, એટલે કાચો માલ પણ ત્યાંથી મળી રહેતો, ઉત્પાદન કરીને એ જ પ્રદેશોમાં વેચવા માટે આફ્રિકાનો આ વિશાળ વિસ્તાર સૌથી વધુ અનુકૂળ જણાયો આ લોકોને વેપાર કરવા માટે, જેના કારણે યુરોપિયન દેશોએ સંસ્થાનો સ્થાપવા માટે શું કરી, સ્પર્ધા કરી। ક્યાં ગાડી, આફ્રિકાની અંદરમાં, અને ધીમે ધીમે થાય શું થાય છે તે ધ્યાન, જે રીતે એશિયામાં કેમ બધી આ બધા રાષ્ટ્રો આવ્યા, એ રીતે બેલ્જિયમના રાજા લિયોપોલ્ડ, બેલ્જિયમના રાજા કોણ હતા, લિયોપોલ્ડ, તો બેલ્જિયમના રાજા લિયોપોલ્ડે કોંગોનો વિશાળ પ્રદેશ કબજો કરી દીધો, કોંગો આફ્રિકાનો પ્રદેશ છે, એને કબજે કર્યો અને ત્યાં પણ તેણે પોતાના વેપારી મથકો સ્થાપ્યા। એ જ રીતે ઇંગ્લેન્ડે ઇજિપ્ત, પૂર્વ આફ્રિકાના કેટલાક વિસ્તારો તેમજ દક્ષિણ આફ્રિકાના પ્રદેશોમાં પોતાના કહેવાય છે કે પ્રદેશોમાં વેપારી મથકો પણ સ્થાપ્યા। આ ઉપરાંત ફ્રાન્સે ટ્યુનિશિયા, મોરોક્કો અને પશ્ચિમ આફ્રિકાના પ્રદેશો ઉપર પણ પોતાનો કબજો જમાવ્યો। એ જ રીતે જર્મનીએ પૂર્વ તથા પશ્ચિમ આફ્રિકાના પ્રદેશો ઉપર કબજો જમાવ્યો। ઇટાલી જે હતું એને રાટો સમુદ્ર છે એની આસપાસના પ્રદેશ આફ્રિકન પ્રદેશો ઉપર કબજો જમાવ્યો, ભાઈ સ્પેન અને પોર્ટુગીઝ પણ રહ્યા નહીં હતા બાકી, એટલે પોર્ટુગીઝ અને સ્પેનોએ પણ આફ્રિકાના કેટલાક પ્રદેશો ઉપર કબજો જમાવ્યો, અને કહેવાય છે કે તે આ ઉપરાંત જર્મની, તમને ખબર છે જર્મની રાજધાની બર્લિન, તો આ પ્રદેશોમાં વિશાળ વિસ્તારો મેળવવામાં સ્પર્ધાઓ વચ્ચે બર્લિન ખાતે યુરોપિયન રાજ્યની એક પરિષદ મળી, યાદ રાખજો બર્લિન ખાતે યુરોપિયન રાજ્યની એક પરિષદ, એક સભા મળી 1984-85માં, જેમાં આફ્રિકાના જુદા જુદા પ્રદેશોની વહેંચણી કરવાની હતી કે ભાઈ ચોક્કસ
રાષ્ટ્ર પાસે આ પ્રદેશો રહે, જેમ આપણે કીધું ઇંગ્લેન્ડ, ઇજિપ્ત, પૂર્વ આફ્રિકાના વિસ્તારો, એ રીતે વેપાર કરવા માટે પ્રદેશ વહેંચી લેવામાં આવ્યા. અને આ પ્રમાણે સમગ્ર આફ્રિકામાં યુરોપિયન દેશોનું સામ્રાજ્ય વધતું ગયું. એક તરફ થાય શું છે, યુરોપિયન સંસ્થાન ભૂક રાષ્ટ્રો એશિયા અને આફ્રિકાના પ્રદેશો ઉપર પોતાની સંસ્થા સ્થાપી, પોતાના સ્વસ્થક કરેલે સ્વસ્થક કરવા માંગતા એટલે પોતાની પાસે રાખવા માંગતા હતા. જ્યારે બીજી બાજુ જર્મની અને ઇટાલી શું થઈ ગયું, એકીકરણ. એકીકરણ એટલે જર્મની અને ઇટાલી ભેગા થઈ ગયા. હવે જર્મની અને ઇટાલી ભેગું થયું એટલે શક્તિશાળી શાસક થાય. હવે ધ્યાન આપજો, જર્મની અને ઇટાલી ભેગું થયું એટલે હવે દુનિયાના દેશો ઉપર સત્તા જમાવવા માટે પોતાની શક્તિનું પ્રદર્શન કરશે. જર્મનીએ ઉદ્યોગીકરણ, વ્યાપારીકરણ અને સંસ્થાનીકરણમાં હરીફાઈમાં જંપલાવ્યું, ઉદ્યોગોમાં, વ્યાપારમાં અને સંસ્થા સ્થાપવામાં. આમ કહેવાય છે કે આ ઝડપી બદલાતા જતા આ દેશોમાં રાજકીય અને આર્થિક તેમજ સામાજિક શોષણ પણ વધ્યું, જેનાથી તેમનો વિકાસ અટકી ગયો, જેણે પ્રથમ વિશ્વયુદ્ધની ભૂમિકાનું સર્જન કર્યું. બરાબર છે. તો અત્યારે આ વિડીયોની અંદરમાં તમને એશિયા અને આફ્રિકાઓમાં પશ્ચિમ યુરોપના દેશોએ કેવી રીતે સંસ્થાનવાદ, સામ્રાજ્યવાદ જમાવ્યું, કેવી રીતે પોતાની ભૂખ, પ્રદેશ ભૂખની લાલસાનો સંતોષ મેળવ્યો. હવે આ ઇટાલી જર્મનીનું એકીકરણ થયું, ઔદ્યોગિકરણ, વ્યાપારીકરણ અને સંસ્થાનવાદના કારણે એમની લાલસા અને ભૂખ એટલી બધી વધી ગઈ કે તેમણે પોતાનું, એવું કહેવાય ને કે જ્યારે તમે કોઈ વસ્તુ મેળવવા માટે આંધળી દોડ કરી દેવ ને, ત્યારે તમે મેળવી તો લેવ ઘણી બધી વસ્તુ, પણ પાછળ ઘણી બધી વસ્તુ ગુમાવી પણ દેવ. અને ઇટાલી અને જર્મનીમાં આ થયું, એનો વિકાસ અટકી ગયો અને એણે શક્તિશાળી પ્રદર્શનને કારણે બીજા રાષ્ટ્રો ઉપર હજુ યુદ્ધ કરવાની અને સત્તા જમાવવા માટે કહેવાય છે કે બીજા બધા રાષ્ટ્રોને યુદ્ધ કરવા માટે એલાન કર્યું. અને ડાયરેક્ટ નથી થતું, એની પછાડી બી ઘણી બધી સ્ટોરીઓ છે જે તમને પ્રથમ વિશ્વયુદ્ધમાં કારણોની અંદરમાં નવા વિડીયોમાં તમને સમજાવીશ. ત્યાં સુધી ગુડ બાય.